नमस्ते मित्रों, स्वागत छे फरी एक नवा वीडियो पर आपने आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, अपने अगौना वीडियो में जोई गया कि डिजिटल गुजरात पोर्टल पर विविध स्कॉलरशिप योजनाओं अंतर्गत ऑनलाइन फॉर्म भरवानुं शुरू थई गयेल छे। जे अंतर्गत अपने अगौना वीडियो में एससी कैटेगरीना विद्यार्थीओ माटेनी विविध योजनानी माहिती मेळवी गया। तो आजना आ वीडियो में आपणे ओबीसी, ईबीसी अने एनटीडीएनटी स्टूडेंट माटेनी जे स्कॉलरशिप योजनाओ छे तेना विशे विगतवार माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणे आ यूट्यूब चेनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चेनल ने सब्सक्राइब करी, बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण आवा ज अवनवा उपयोगी वीडियो मूकवामां आवे त्यारे ते वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाए। तो चलो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, डिजिटल गुजरात पोर्टल पर वर्ष 2023-24 माटे ओबीसी, ईबीसी अने एनटीडीएनटी ना स्टूडेंट माटे विविध स्कॉलरशिप योजना अंतर्गत फॉर्म भरावानुं चालू थई गयेल छे। तो आ पोस्ट मेट्रिक स्कॉलरशिप नी विगतवार संपूर्ण माहिती मेळवा माटे आ वीडियो ने छेले सुधी जोता रहेजो, जेथी करी जो तमे डिजिटल गुजरात पोर्टल पर स्कॉलरशिप ना फॉर्म भरवा मांगता होय तो ते योजना अंगेनी संपूर्ण माहिती आपने ख्याल आवी जाय। तो चलो हवे आपणे विगतवार माहिती मेळवता जईए। तो मित्रों, गुजरात स्टेट स्कॉलरशिप पोर्टल अंतर्गत पोस्ट मेट्रिक स्कॉलरशिप में जे ओबीसी, ईबीसी अने एनटीडीएनटी स्कीम से तेमा टोटल 9 योजनाओ से अने आ 9 योजनाओमांथी 8 योजना माटे ऑनलाइन फॉर्म भरवानुं चालू छे। तो ते कई कई योजना छे ते आपणे जोईए, जेमां एसईबीसी, ईबीसी अने एनटीडीएनटी माटेनी अलग अलग आटली योजनाओ छे, जेमां आपणने अहींया जे ग्रीन कलरमां જોવા મળી રહી છે તે યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે। તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 9 યોજનાઓ છે, તે પૈકીની 8 યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે। તો આ 8-8 યોજનાની વિગતવાર માહિતી આપણે મેળવતા જઈએ। તો મિત્રો, એસઈબીસી સ્ટુડન્ટ માટેની સૌથી પહેલી યોજના છે બીસીકે 80, જે ઇન્સ્ટ્રુમેન્ટલ હેલ્પ એટલે કે સાધન સહાય માટેની યોજના છે। અને આ યોજના છે તે મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના સ્ટુડન્ટને મળવાપાત્ર થાય છે। તેના માટેની આવક મર્યાદા 2,50,000ની છે અને કુમાર તથા કન્યા બંનેને મળવાપાત્ર થાય છે। અને આ યોજના અંતર્ગત મેડિકલ સ્ટુડન્ટને 10,000, એન્જિનિયરિંગ સ્ટુડન્ટને 8,000 અને ડિપ્લોમા સ્ટુડન્ટને 3,000ની સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછીની યોજના છે બીસીકે 79, ફૂડ બિલ આસિસ્ટન્સ એટલે કે ભોજન ખર્ચ સહાય, કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે અને તેના માટેની આવક મર્યાદા છે 4,50,000। કુમાર અને કન્યા બંનેને મળવાપાત્ર થાય છે અને આ યોજના અંતર્ગત વાર્ષિક 15,000ની સહાય મળવાપાત્ર થાય છે। ત્યારબાદની યોજના છે બીસીકે 98, ફેલોશિપ સ્કીમ। તો આ યોજના છે તે એમફિલ અને પીએચડી કરતા સ્ટુડન્ટ માટેની છે। તેના માટેની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની છે અને આ યોજના અંતર્ગત કુમાર અને કન્યા બંનેને ફેલોશિપ મળવાપાત્ર થાય છે, જેમાં એમફિલ કરતા સ્ટુડન્ટને 25,000ની ફેલોશિપ મળવાપાત્ર થાય છે, જ્યારે પીએચડી કરતા સ્ટુડન્ટને 1,00,000ની ફેલોશિપ મળવાપાત્ર થાય છે। ત્યારબાદની યોજના છે બીસીકે 81C, સ્કોલરશિપ ફોર સ્ટડીંગ ઇન ડૉક્ટર આંબેડકર એન્ડ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી। એટલે કે મિત્રો, ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે। તેના માટેની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની છે। કુમાર કન્યા બંનેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે અને આ યોજના અંતર્ગત ઓપન યુનિવર્સિટીની શિક્ષણ ફી વધુમાં વધુ 2,500 સુધીની સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછીની યોજના છે બીસીકે 325, એજ્યુકેશનલ આસિસ્ટન્સ ફોર એનટીડીએનટી સ્ટુડન્ટ। ફક્ત સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા એનટીડીએનટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે અને આ યોજના માટેની આવક મર્યાદા 2,00,000ની છે। આ યોજના અંતર્ગત કુમાર અને કન્યા બંનેને સહાય મળવાપાત્ર થાય છે અને વધુમાં વધુ 50,000 સુધીની શૈક્ષણિક સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછીની યોજના છે DNT 2, જે NTDNTના સ્ટુડન્ટ માટેની છે, ફૂડ બિલ આસિસ્ટન્સ, ભોજન ખર્ચ સહાય છે। તો NTDNT એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિના જે વિદ્યાર્થીઓ હોય અને મેડિકલ કે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હોય તેઓની આવક મર્યાદા 4,50,000ની હોય
તો તેઓને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થાય છે અને આ કેટેગરીના કુમાર અને કન્યા બંનેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજના અંતર્ગત વાર્ષિક 15,000ની સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછીની યોજના છે પીએમ યશસ્વી, જે ઓબીસી, ઈબીસી અને ડીએનટીના સ્ટુડન્ટ માટેની છે અને આ એક પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના છે, જે અંતર્ગત ધોરણ 11-12 અને કોલેજ કક્ષાના અભ્યાસક્રમ માટે સહાય મળવાપાત્ર થાય છે, જેની આવક મર્યાદા 2,50,000ની છે અને કુમાર કન્યા બંનેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. અને આ યોજના અંતર્ગત એકેડેમિક એલાઉન્સ વત્તા ટ્યુશન ફી પેટે રૂપિયા 5,000થી લઈ અને 20,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછીની યોજના છે એસઈબીસી સ્ટુડન્ટ માટેની પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ આસિસ્ટન્સ, એટલે કે ખાનગી ટ્યુશન સહાય યોજના, જે ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય છે, પરંતુ તેઓએ ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે અને આ યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા 4,50,000ની છે અને આ યોજના અંતર્ગત એસઈબીસી કુમાર અને કન્યા બંનેને સહાય મળવાપાત્ર થાય છે. તેમજ આ યોજના અંતર્ગત ધોરણ 11માં 15,000ની સહાય તથા ધોરણ 12માં 15,000ની સહાય એમ બંને મળી અને ટોટલ 30,000ની સહાય મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર, જે ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ છે, ત્યાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા? તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે સામાન્ય રીતે આપણે અહીંયા દર્શાવેલા જે આ ડોક્યુમેન્ટ છે તેની જરૂરિયાત રહેશે, જેમાં આધાર કાર્ડ, આવકનો દાખલો, ફી ભર્યાની પહોંચ, બેંક પાસબુક, બોનાફાઇડ સર્ટી, જાતિનો દાખલો, શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે કે LC, છેલ્લી પરીક્ષાની માર્કશીટ, ધોરણ 10-12ની માર્કશીટ, હોસ્ટેલ સર્ટી, જે હોસ્ટેલમાં રહેતા હોય તેઓએ હોસ્ટેલર તરીકેનું હોસ્ટેલ સર્ટી રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત જો તમારા અભ્યાસમાં તૂટ હોય તો તે અંગેનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે, પણ આ સોગંદનામું છે તે તમારે 1 વર્ષ કરતાં વધુ સમયગાળાની તૂટ હોય તો જ રજૂ કરવાનું છે. આ ઉપરાંત જો કોઈ અરજદાર દિવ્યાંગ હોય તો તેઓએ દિવ્યાંગતા પ્રમાણપત્ર અને જો કોઈ વિદ્યાર્થી પરિણીત હોય તો તેઓએ લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો આમ સામાન્ય રીતે આ યોજનામાં ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, પણ યોજના વાઇઝ કદાચ આ ડોક્યુમેન્ટમાં વધુ ઓછા થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વર્ષ 2023-24 માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ? તો મિત્રો આ જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે ત્યાં અલગ અલગ કેટેગરીની વિવિધ પ્રકારની સ્કોલરશિપ યોજનાઓ છે. તેના માટેની જોઈએ તો SC, ST અને OBC દરેક કેટેગરી માટે 5/11/2023 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો આ યોજનાઓનો લાભ લેવા માગતા હોય તેઓએ 5/11/2023 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. તો મિત્રો આશા રાખું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરની જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજનાઓ છે તેના માટેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.